ભારતીય રિઝર્વ બેન્કે 5 રૂપિયાની ચલણની નોટ અને સિક્કા વર્ષોથી ચલણમાં મૂકેલો છે, જેને ચલણમાંથી હટાવવાનો કોઈપણ પ્રકારનો નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો. પરંતુ અમદાવાદના ઘણા ખરા આવા વિસ્તારના દુકાનદારો છે અને વેપારીઓ છે, તે 5 રૂપિયાની નોટ અને સાથે સિક્કા લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. ત્યારે Z24 કલાકની ટીમે 5 રૂપિયાની નોટને લઈને રિયાલિટી ચેક કર્યું અને વેપારીઓને પ્રતિસાદ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે Z24 કલાકના રિયાલિટી ચેકમાં મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે. કેટલાક વેપારીઓએ સામેથી જ કહ્યું છે કે અમે 5 રૂપિયાની નોટ સ્વીકારીએ છીએ, જ્યારે કે કેટલાક વેપારીઓએ મોઢે જ ના પાડી દીધી. અમદાવાદના કેટલાક વિસ્તારમાં 5 રૂપિયાના ચલણી નોટ વેપારીઓ ન સ્વીકારતા હોવાની ફરિયાદ કલેક્ટર કચેરી સુધી પણ પહોંચી છે, જેને લઈને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ પણ 5 રૂપિયાની ચલણી નોટ ન સ્વીકારતા વેપારીઓ સામે એક્શન લે તેવી પણ શક્યતા છે. ઇસુમાં સાહેબ, એવું છે કે અમે તો લઈએ છીએ પણ ગ્રાહક સ્વીકારતા નથી. અમે અમારે લઈને પછી અમે આગળ વેપારીને આપીએ છીએ પણ ગ્રાહક કેમ સમજતા નથી ખબર નથી. ગ્રાહકને સમજાવું છું કે પહેલાં ટુકડાઈવાળી નોટો તમે લેતા હતા, પ્લાસ્ટિકવાળી આવતી હતી, હવે તમને સારી મળે છે તો તમે કેમ નથી લેતા? તો કે અમારે આગળ રિક્ષાવાળા નથી લેતા, કોઈ વેપારી નથી લેતા, તો પછી અમારે કરવું શું? RBI ની ગાઈડલાઇન્સ બહુ ક્લિયર છે અને સરકાર દ્વારા યા RBI દ્વારા કોઈ બી નોટ બંધી કરવામાં આવી નથી. સ્પેશિયલી જે નાના ડિનોમિનેટર્સના નોટ છે, વેપારી અવેર નવાના કારણથી આગળ સર્ક્યુલેશનમાં નહીં લાવવાના કારણથી એ લોકો ના પાડતા હોય, એ ગુનો બને છે. અને એમાં કોઈ બી વ્યક્તિ કોઈ બી જે નોટ છે જે સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે એને લેવા માટે ના નહીં પાડી શકે.